નમસ્કાર મિત્રો જી વિથ એ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો વિશે વાત કરીશું આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ એમપી રહેશે તો ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ચાર આવેલા છે અને અભયારણ્યો છે તે કેટલા છે ત્રેવીસ છે તો બધાના અગત્યની બાબતો છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોમાંથી તમને ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડિયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે પ્રથમ જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા આવેલા છે ચાર જેને ઇંગ્લિશમાં નેશનલ પાર્ક કહીએ છીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ફોટોમાં તમે જોઈ શકો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાંના મુખ્ય પ્રાણીઓ ક્યાં ક્યાં છે સિંહ દીપડા ચોચિંગા મગર સાબર નીલગાય ચિતલ ચિંકારા અને જંગલી બિલાડી તો આ બધા ત્યાંના મુખ્ય પ્રાણીઓ છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર માટે ફેમસ છે ભાવનગર જિલ્લામાં આવેલું છે મુખ્ય પ્રાણીઓ છે કાળિયાર નીલગાય શિયાળ અને વરુ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ફોટોમાં જોઈ શકો તમે વાં વાંસદા નેશનલ પાર્ક નવસારી જિલ્લામાં આવેલું છે મુખ્ય પ્રાણીઓ દીપડા જરક ચોસિંગા સાબર અને જંગલી ભૂંડ અહીં મુખ્ય છે પ્રાણીઓ તો અહીં આપણે ટોટલ ચાર નેશનલ પાર્ક જોઈ ગયા ગીર રાષ્ટ્રીય ઉદ ત્રણ જોયા હજુ એક જોઈ લઈએ આપણે ત્યારબાદ ચોથું જોઈશું સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન આ છે એનો ફોટો જામનગરમાં આવેલું છે કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયા કિનારો છે તે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે ત્યાં સમુદ્રી જીવો જોવા મળે છે તો આ આપણે ટોટલ જોયા ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ વેળાવદર ત્યારબાદ વાંસદા અને છેલ્લે સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર તો મુખ્ય ચાર નેશનલ પાર્ક આવેલા છે અભયારણ્યની વાત કરીએ તો ત્રેવીસ અભયારણ્ય છે અભયારણ્ય વિશે પણ આપણે શોર્ટમાં માહિતી મેળવી લઈએ હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય ક્યાં આવેલું છે જસદણમાં આવેલું છે જિલ્લો આવશે રાજકોટ તો હિંગોળગઢ વિશે ઘણી વખત પ્રશ્નો છે તે પૂછાયેલા છે યાદ રાખવું જસદણ જિલ્લો રાજકોટ નારાયણ સરોવર અભયારણ્ય ક્યાં આવેલું છે લખપતમાં આવેલું છે જિલ્લો કચ્છ કચ્છ ગોરાળ અભયારણ્ય ક્યાં આવેલું છે અબડાસામાં આવેલું છે જિલ્લો કચ્છ ગુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે ધ્રાંગધ્રામાં આવેલું છે જિલ્લો આવશે સુરેન્દ્રનગર નળ સરોવર અભયારણ્ય ક્યાં આવેલું છે લખતર જે સુરેન્દ્રનગરમાં આવેલું છે અને સાણંદ જે અમદાવાદમાં આવેલું છે તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની જે જિલ્લાની સરહદ છે ત્યાં આવેલું છે નળ સરોવર મહાગંગા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે કલ્યાણપુર જિલ્લો આવશે દેવભૂમિ દ્વારકા ખીજડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે જોડિયા જિલ્લો જામનગર બરડા અભયારણ્ય ક્યાં આવેલું છે રાણાવામાં આવેલું છે જિલ્લો પોરબંદર પોરબંદર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે પોરબંદરમાં જ આવેલું છે જિલ્લો પૂછે તો એ પણ પોરબંદર આવશે રામપરા અભયારણ્ય ક્યાં આવેલું છે વાંકાનેરમાં આવેલું છે જિલ્લો આવશે મોરબી સુરખાબનગર અભયારણ્ય ક્યાં આવેલું છે રાપર કચ્છ જિલ્લો આવશે કચ્છ રાપરમાં આવેલું છે કચ્છના સામુદ્રિક અભયારણ્ય ક્યાં આવેલું છે જામનગરમાં આવેલું છે ગીર અભયારણ્ય ક્યાં આવેલું છે ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી ત્રણેય જિલ્લાઓમાં ફેલાયેલું છે ગીર અભયારણ્ય જો ગીર નેશનલ પાર્ક પૂછે તો તે માત્ર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે પરંતુ ગીર અભયારણ્ય પૂછે તો ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી ત્રણેય જિલ્લામાં ફેલાયેલું છે પન્યા અભયારણ્ય ક્યાં આવેલું છે ધારીમાં આવેલું છે જિલ્લો અમરેલી આવશે હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ભાવનગરમાં આવેલું છે જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે અમીરગઢમાં આવેલું છે જિલ્લો બનાસકાંઠા બાલારામ અભયારણ્ય ક્યાં આવેલું છે પાલનપુરમાં આવેલું છે જિલ્લો આવશે બનાસકાંઠા થોડ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે કડીમાં આવેલું છે જિલ્લો મહેસાણા જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે જાંબુઘોડામાં જ આવેલું છે જિલ્લો આવશે પંચમહાલ રતન મહાલ અભયારણ્ય ક્યાં આવેલું છે લીમખેડામાં આવેલું છે જિલ્લો આવશે દાહોદ સૂરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ડેડિયાપાડામાં આવેલું છે નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડામાં સૂરપાણેશ્વર અભયારણ્ય છે બરડીપાડા એટલે કે પૂર્ણા અભયારણ્ય ક્યાં આવેલું છે આહવા જિલ્લો આવશે ડાંગ ડાંગ જિલ્લાના આહવામાં છે પૂર્ણા અભયારણ્ય અથવા તો બરડીપાડા અભયારણ્ય મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે અમરેલીમાં આવેલું છે મિતિયાલા અભયારણ્ય હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તે પહેલાં વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ ત્યારબાદ પીડીએફ વિશે પણ વાત કરીશું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે અને બાલારામ અભયારણ્ય ક્યાં આવેલું છે ચારે ચારના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ એમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો